हेलो फ्रेंड्स एलके आईके में स्वागत है हूँ आकाश मेहता आज आप डिस्कस करीशू बजेट बे हज़ार तेवीस चौबीस एना विषे बात करिए बराबर बजट बजेट विषय डिस्कस करता पहला बजेट शू है ये बजे शू फ्रेंड्स बजेट के आताय वर्ष सरकार ક્યાંથી ઇન્કમ જનરેટ કરશે અને કઈ જગ્યાએ ખર્ચો કરશે તેનું લીખું જોખવું રાઈટ પણ બધી જ વસ્તુનું જસ એસ્ટિમેશન કરવામાં આવે કે ભાઈ આવતા નાણાકીય વર્ષમાં આપણે અહીંયાથી ઇન્કમ આવશે અને અહીંયા આપણે ખર્ચો કરીશું રાઈટ ઓકે તમને ખબર છે ઇકોનોમિક સર્વે અને બજેટ બજેટ દર વર્ષે કઈ તારીખે લોન્ચ કરવામાં આવે છે પહેલી ફેબ્રુઆરીએ ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે અને એના આગલા દિવસે સામાન્ય રીતે ઇકોનોમિક સર્વે લોન્ચ કરવામાં આવે છે તો બજેટની અંદર કે ભાઈ આપણે આવતા નાણાકીય વર્ષની અંદર શું કરવાના છે એની વાત કરવામાં આવે અને ઇકોનોમિક સર્વેની અંદર આપણે ગયા નાણાકીય વર્ષની અંદર શું કામ કર્યું એની વાત કરવામાં આવે રાઈટ તો બજેટ એ નાણાકીય વર્ષમાં સરકારની અંદાજીત આવક અને ખર્ચનું વાર્ષિક નાણાકીય નિવેદન છે રાઈટ અને આ ત્રાણું બજેટ એ અમૃતકાળનું પહેલું બજેટ છે હવે અમૃતકાલ કયો સમય નક્કી કરવામાં આવ્યો છે અમૃતકાળનો તો અમૃતકાળનો સમય નક્કી કરવામાં આવ્યો છે બે હજાર બાવીસથી બે હજાર સુડતાલીસ બરાબરને આઝાદીના પંચોતેર વર્ષથી આઝાદીના સો વર્ષ સુધીનો સમયગાળો કયો કાળ છે અમૃતકાળ છે અને આ અમૃતકાળનું પહેલું બજેટ છે કારણ કે બે હજાર બાવીસમાં પંદરમી ઓગસ્ટ ફિફ્ટીન્થ ઓગસ્ટ બે હજાર બાવીસથી ફિફ્ટીન્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન એ અમૃતકાળનો સમય છે તો પંદરમી ઓગસ્ટ 2022 બાવીસ પછી પહેલી વખત બજેટ આવ્યું છે બરાબર અને આ ભારતનું ત્રીજું પેપરલેસ બજેટ છે રાઈટ તો પેપરલેસ બજેટ એ ટેબ્લેટની અંદર મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટની અંદર લોન્ચ કરવામાં આવે છે અને આ ત્રીજું પેપરલેસ બજેટ છે ભારતનું પહેલાં બહી ખાતામાં લોન્ચ કરવામાં આવતું હતું બજેટ રાઈટ હવે ટેબ્લેટની અંદર લોન્ચ કરવામાં આવે છે રાઈટ ઓકે ઓકે આ ઉપરાંત ફ્રેન્ડ્સ મને કહો તો બજેટ એ કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવે છે જો રિપ્રેઝન્ટ તો ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવે છે પણ તૈયારકોના દ્વારા કરવામાં આવે છે તો બજેટ એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો કયો વિભાગ તો આર્થિક બાબતોનો વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ આ ડિપાર્ટમેન્ટ દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે છે આર્થિક બાબતોનો વિભાગ જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંડરમાં છે તે બજેટને તૈયાર કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ બજેટ તૈયાર કરવા ઉપરાંત તે ફિઝકલ પોલિસી રાજકોષીય નીતિ પણ તૈયાર કરે છે ફિઝકલ પોલિસી તે રાજકોષીય નીતિ પણ કોણ તૈયાર કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હવે ફિઝિકલ પોલિસી શું છે તો ફિઝકલ પોલિસી એક સરકારની નીતિ છે કે સરકાર કઈ કઈ જગ્યાએથી આવક જનરેટ કરશે સરકાર કઈ કઈ જગ્યાએ ખર્ચો કરશે બરાબર ને કેટલો ખર્ચો કરવાનો કેટલી આવક જનરેટ કરવાની બરાબર આ દરેક વસ્તુની નીતિ આ ફિઝિકલ પોલિસીની અંદર કરવામાં આવે છે અને બજેટ શું છે કે સરકારે જે ફિસ્કલ પોલિસી બનાવી છે તેને વ્યવસ્થિત રીતે રિપ્રેઝન્ટ કરવા માટેનું ડોક્યુમેન્ટ છે ફિઝિકલ પોલિસીને રિપ્રેઝન્ટ કરવા માટેનું ડોક્યુમેન્ટ છે બજેટ બરાબર ને તો ફિઝિકલ પોલિસી કોણ તૈયાર કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ ફાઇનાન્સ મિનિસ્ટન્ડરમાં છે તમને પૂછવામાં આવે મોનિટરી પોલિસી કોણ તૈયાર કરે છે તો આરબીઆઈ તૈયાર કરે છે બરાબર ને રાઇટ આટલે સુધી ખબર પડી ઓકે ફ્રેન્ડ્સ આ ઉપરાંત આ ત્રાણું બજેટ એ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની જે આ બીજી ટર્મ છે એનું પાંચમું બજેટ છે અને પાંચમું અને છેલ્લું ફૂલ બજેટ છે આ ત્રાણું બજેટ આ ઉપરાંત નિર્મલા સીતારામનની પણ આ પાંચમું બજેટ છે બરાબર ને રાઈટ તો પાંચમું અને છેલ્લું સંપૂર્ણ બજેટ હવે આ સંપૂર્ણ બજેટ શું કહેવાય તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ બજેટ બે ટાઈપના હોય એક તો ફૂલ બજેટ હોય અને બીજું કયું હોય ઇન્ટરિમ બજેટ ઇન્ટરિમ બજેટ બરાબર ને ફૂલ બજેટ કોને કહેવાય કે જેમાં આગામી નાણાકીય વર્ષ આખા નાણાકીય વર્ષની અંદર આપણે કઈ કઈ જગ્યાએથી ઇન્કમ જનરેટ કરીશું કઈ કઈ જગ્યાએ ખર્ચો કરીશું દરેક વસ્તુની વાત કરવામાં આવેલી હોય આ આગામી આખા નાણાકીય વર્ષ માટે આ વાત કરવામાં આવી હોય પણ ઇન્ટરિમ બજેટની અંદર આગામી આખાના વર્ષ માટે વાત ન કરવામાં આવે એમાં અમુક જ સમયગાળાની વાત કરવામાં આવે જે ઇન્ટરિમ બજેટ નોર્મલી છે ને જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે લોન્ચ કરવામાં આવે હવે બજેટ ક્યારે લોન્ચ કરવામાં આવે છે પહેલી ફેબ્રુઆરીએ ઇલેક્શન નોર્મલી ફોર એક્ઝામ્પલ જુલાઈ મહિનાની આસપાસ હોય બરાબરને તો આ પહેલી ફેબ્રુઆરી જે બજેટ લોન્ચ કર્યું એ બજેટની અંદર કયા વર્ષની વાત કરવામાં આવે તો પહેલી એપ્રિલથી થર્ટી ફસ્ટ માર્ચ આગામી નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો હવે સરકારને ખબર છે કે જુલાઈ મહિનાની અંદર ઇલેક્શન છે અને જુલાઈ મહિનાની અંદર કદાચ બીજી કોઈ સરકાર આવી જાય તો તે બીજું જ બજેટ અનુસરવાનું છે તો આવા સમયગાળામાં આખા વર્ષનું બજેટ બનાવવાની જરૂર નથી આવા સમયગાળામાં શું કરવામાં આવે કે પહેલી એપ્રિલથી માત્ર જુલાઈ મહિનાની અંદર શું કરવામાં આવશે એનું જ બજેટ તૈયાર કરવામાં આવે અને એવા બજેટને શું કહેવાય ઇન્ટરિંગ બજેટ કહેવાય બરાબરને તો જ્યારે અમુક કારણોસર ટૂંકા ગાળા માટે બજેટ બનાવવામાં આવે તેને કહેવાય ઇન્ટરિંગ બજેટ બરાબર ને રાઈટ ઓકે આ ઉપરાંત બજેટનું જે પ્રિન્ટિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય અને પછી હલવા સમારોહ યોજાય અને આ હલવા સમારોહની અંદર નાણા મંત્રી એ મીઠાઈને પાર્લામેન્ટના સભ્યોની અંદર વહેંચે રાઈટ કે ભાઈ બજેટની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ એની ખુશીની અંદર બરાબર તમારે આ ધ્યાનમાં રાખવાનું છે હલવા સમારોહ ને ઓકે ઓકે હવે ભારતની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ હજી આપણે બજેટની શરૂઆત નથી કરી આ વર્ષના બજેટની શરૂઆત હજી નથી કરી પહેલાં તો આપણે આ બજેટની અંદર આવતા દરેક ટર્મને સમજવાનું જેથી કરીને આપણે બજેટને ખૂબ જ સારી રીતે સમજી શકીએ બરાબર ને રાઇટ તો હવે ભારતની નાણાકીય સ્થિતિ સમજતા પહેલાં આપણે બજેટની અંદર શું શું આવે તેની વાત કરીએ ઓકે એના માટે આ ડાયાગ્રામને જોઈએ બજેટ બજેટ શું છે એક એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ છે બરાબર ને જેને કોણ તૈયાર કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ બરાબર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંડરમાં રાઈટ મેં બજેટની અંદર બે પાર્ટ હોય તમે જુઓ એક તો રેવન્યુ પાર્ટ છે અને એક છે કેપિટલ પાર્ટ કેપિટલ પાર્ટ રાઈટ રિવન્યુ રાજસ્વ ખર્ચ રાજસ્વ પાર્ટ કેપિટલ એટલે મૂડી પાર્ટ બરાબર ને રાઈટ હવે રેવન્યુની અંદર પણ જુઓ એક તો રેવન્યુ રિસિપ્ટ છે અને એક છે રેવન્યુ એક્સપેન્ડિચર રાજસ્વ આવક અને રાજસ્વ ખર્ચ બરાબરને હવે આ રેવન્યુ રિસિપની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ સમાવેશ કરવામાં આવે તો સરકારની આવક રિવન્યુ રિસિપ ક્યારે કહેવાય જ્યારે સરકારની આવક એવા સોર્સથી થાય કે જ્યાં સરકારને કોઈ મહેનત નથી કરવાની તમને સિમ્પલ ભાષામાં સમજાવો કે સરકારને જસ્ટ એની ઓટોમેટિકલી આવક જનરેટ થાય છે બરાબર ને તો એવા એવી આવકને રિવન્યુ રિસિપ કહેવાય રેવન્યૂ રિસિપ બે ટાઈપની હોય ટેક્સ અને નોન ટેક્સ રાઈટ ટેક્સના માધ્યમથી જે પૈસા આવે એ પણ રેવન્યુ રિસીવ્ટમાં ગણવામાં આવે રિસિપ્ટ એટલે આવક ઇકોનોમિક્સની ભાષામાં આવકને રિસિપ્ટ ગણવામાં આવે બરાબર ને અને નોનટેક્સથી જે આવક આવે તે પણ રેવન્યુ રિસિપ છે આવે હવે ટેક્સની અંદર કઈ કઈ આવક આવે તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી જે આવક આવે અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી જે આવક આવે એ ટેક્સની અંદર ગણવામાં આવે ડાયરેક્ટ ટેક્સ એટલે કે કોર્પોરેશન ટેક્સ ઇન્કમ ટેક્સ સિક્યુરિટીઝ ટ્રાન્ડેશન ટેક્સ હવે ડાયરેક્ટ ટેક્સ અને ઇન ડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટી એક્સાઇઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી વગેરે હવે તમને આ બધા ટેક્સ તો ખબર હશે પણ સૌથી બેઝિક છે કે ભાઈ ડાયરેક્ટ ટેક્સ અને ઇન ટેક્સ વચ્ચેનો ડિફરન્સ શું છે તો ડાયરેક્ટ ટેક્સમાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ જીએસટી રાઈટ હવે ઇન્કમ ટેક્સ જે ઇન્કમ જનરેટ કરે તેનો કપાય તો જે વ્યક્તિના પગારમાંથી ઇન્કમ ટેક્સ કપાય છે એ વ્યક્તિ ડાયરેક્ટલી ઇન્કમ ટેક્સ કોને પે કરે છે ગવર્મેન્ટને શું કોઈ તો થર્ડ પાર્ટીને પે કરે છે ના ડાયરેક્ટલી કપાઈને કોની પાસે જાય છે ગવર્મેન્ટ પાસે બરાબર ને પણ જીએસટીની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ મેં એક લાખ રૂપિયાની નેનો કાર લીધી એક લાખ રૂપિયાની એના ઉપર ટ્વેન્ટી એટ પર્સન્ટ જીએસટી લાગ્યું ટ્વેન્ટી એટ પર્સન્ટ તો કેટલામાં પડશેમાં નેનો નેનો કાર એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાની તો હું એઝ અ કસ્ટમર કેટલા રૂપિયા પે કરીશ એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા અને આ રૂપિયા હું કોને પે કરીશ તો કે જે પેલો નેનો કારનો જે ડીલર હતો ને તેને પે કરીશ એમ નેનો કારનો ડીલર પોતાની પાસે એક લાખ રૂપિયા રાખશે અને બાકીના અઠ્યાવીસ હજાર કોને પે કરશે જીએસટી સ્વરૂપે ગવર્મેન્ટને પે કરશે તો અહીંયા પૈસા કોના ખિસ્સામાંથી કપાય છે ગ્રાહકના ખિસ્સામાંથી અને પૈસા ભરે છે કોણ ટેક્સના આ ડીલર તો જો જેના ખિસ્સામાંથી પૈસા કપાતા હોય અને જે પૈસા ભરતું હોય એ બંને અલગ અલગ વ્યક્તિ હોય તો એવા ટેક્સને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ ઓકે આટલી વસ્તુ ખબર પડી જાય ઓકે તો સરકારની રાજસ્વ આવક રેવન્યુ રિસીપ ક્યાંથી આવે છે ટેક્સથી અને નોન ટેક્સથી ટેક્સમાં કેટલી વસ્તુ આવે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ બરાબર ને ઓકે હવે નોન ટેક્સથી સરકાર કયા પૈસા જનરેટ કરે છે એના વિશે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નોન ટેક્સથી સરકારની કંઈ કંઈ આવક થાય કેવી રીતના આવક થાય તો ફોર એક્ઝામ્પલ આ એક યોજના મેગેઝિન છે યોજના મેગેઝિન એ સરકાર દ્વારા બનાવેલું મેગેઝિન છે જેમાં સરકાર દ્વારા આખા વર્ષ દરમિયાન જેટલી પણ યોજના લોન્ચ કરવામાં આવે તેનું ડિટેલ ઇન્ફોર્મેશન હોય છે બરાબર ને તો સરકારે આ મેગેઝિન બહાર પાડી છે આ મેગેઝિનના વેચાણથી સરકારની જે આવક થાય એ સરકારની આવક જ ગણાય અને આવી આવક કઈ જગ્યા ગણાય રેવન્યુ રિસીપમાં નોન ટેક્સની અંદર બીજું કે કોઈ જે સરકારી સંસ્થા છે ફોર એક્ઝામ્પલ કોઈ સરકારી કંપની હોય બરાબરને કે એની અંદર સરકારનો સ્ટેક હોય હવે એ જેટલું પણ પ્રોફિટ કરે બરાબર ને તો એ સરકારને તેની ઇન્કમ સ્વરૂપે મળવાનું છે નોન ટેક્સની અંદર તમે ગણી શકો બરાબર ને અને આવી આવકને રેવન્યુ રિસીપની અંદર ગણાય છે ફોર એક્ઝામ્પલ સરકાર જે ઇન્ટરેસ્ટ રિસિવ કરે છે એની પણ અહીંયા કેલ્ક્યુલેશન થાય હવે જો ઇન્ટરેસ્ટ રિસીવ કે ફોર એક્ઝામ્પલ ભારત સરકારે શ્રીલંકાને સો કરોડ રૂપિયા લોન ઉપર આપ્યા સો કરોડ રૂપિયા લોન ઉપર આપ્યા બરાબરને પ્રિન્સિપલ કેટલો આપ્યો સો કરોડ રૂપિયા હવે ભવિષ્યમાં શ્રીલંકા ભારત સરકારને પ્રિન્સિપલ પણ પાછો આપશે અને શું પાછો આપશે ઇન્ટરેસ્ટ પણ પાછો આપશે ફોર એક્ઝામ્પલ સો કરોડ રૂપિયા પ્રિન્સિપલ તરીકે આપશે અને ફોર એક્ઝામ્પલ દસ ટકા વ્યાજ હોય તો દસ કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ તરીકે પાછા આપશે તો સરકારની એવી આવક કે જે તેને ઇન્ટરેસ્ટ સ્વરૂપે મળવાની છે સરકારે કોઈ ભૂતકાળમાં કોઈને લોન આપેલી હતી એનું ઇન્ટરેસ્ટ જે આવે છે એ સરકારની આવક ગણાશે અને કઈ જગ્યાએ ગણાશે નોન ટેક્સની અંદર રેવન્યુ રિસીપની અંદર બરાબર ના રાઇટ તો સરકારે પાછળ જે લોન આપેલી છે બરાબરને એનું જે ઇન્ટરેસ્ટ આવવાનું છે એ તેની આવકમાં ગણાશે રેવન્યુ રિસીપની અંદર બરાબર ને ઓકે આ ઉપરાંત કોઈ ડેવલપ કન્ટ્રી આપણને કોઈ ગ્રાન્ટ આપે અથવા કોઈ સંસ્થા આપણને કોઈ ગ્રાન્ટ આપે એ ગ્રાન્ટ પણ ઇન્કમ જ કહેવાય અને આ સરકારની કોઈ મહેનત વગર આવી છે બરાબર ને એટલા માટે તેને રેવન્યુ રિસિપની અંદર બરાબર ને તો રેવન્યુ રિસિપની અંદર સરકારે જે ઘોડ સર્વિસીસ બહાર પાડી છે એનાથી તેને જે ઇન્કમ થાય છે તે આ ઉપરાંત સરકારી સંસ્થા કે જે પ્રોફિટ કરે છે એનાથી સરકારને જે ઇન્કમ થાય તે આ ઉપરાંત સરકારે પાછળ કોઈ લોન આપેલી હોય એનું તે ઇન્ટરેસ્ટ જે રિસીવ કરતું હોય તે અને આ ઉપરાંત જે સરકારને ગ્રાન્ટ મળવાની છે ને એ ગ્રાન્ટ દ્વારા જે ઇન્કમ થાય તે પણ રેવન્યુ રિસીપની અંદર ગણવામાં આવે છે ઓકે આટલી વસ્તુ ખબર પડી ગઈ ઓકે રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેવાય રાજસ્વ ખર્ચ હવે રેવન્યુ એક્સપેન્ડિચર સરકારનો એવો ખર્ચો કે જે સરકારને ભવિષ્યમાં એસેટ જનરેટ કરીને નથી આપવાની સરકારને ભવિષ્યમાં પ્રોફિટ કરીને નથી આપવાની સરકારના એવા ખર્ચાને રિવન્યુ એક્સપેન્ડિચર કહેવાય એવો કયો ખર્ચો છે તો સરકારનો ફોર એક્ઝામ્પલ જેવી રીતના આપણને કોઈ એક ગ્રાન્ટ આપીએ એવી રીતના આપણે કોઈ લીસ્ટ ડેવલપ કન્ટ્રીને ગ્રાન્ટ આપીએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને ગ્રાન્ટ આપવામાં આવે મદદ કરવામાં આવે તો એ સરકારને કોઈ ભવિષ્યમાં ઇન્કમ નથી જનરેટ કરવાની બરાબર ને તો એ જે ગ્રાન્ટના પૈસા આપ્યા એ સરકારનો ખર્ચો છે કઈ જગ્યાએ ગણાશે રેવન્યુ એક્સપેન્ડિચર સરકાર કોઈ સબસિડી આપે કોઈ યોજનાની અંદર સબસિડી પ્રોવાઈડ કરે તો એ પણ સરકારને પૈસા પાછા નથી મળવાના બરાબર તો એ પણ કઈ જગ્યાએ ગણવામાં આવશે રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર સરકાર એ ડિફેન્સ સર્વિસ ઉપર જેટલો પણ ખર્ચો કરે છે ને બરાબરને એના પણ પૈસા પાછા નથી એ દેશની સુરક્ષા માટે કરવામાં આવે છે બરાબરને તો ડિફેન્સ સર્વિસ પર જેટલો પણ ખર્ચો કરવામાં આવે છે તેને રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર ગણવામાં આવે છે બરાબર ને આ ઉપરાંત સેલેરી પેન્શન સ્વરૂપે જેટલો પણ ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવે છે તે પણ રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર ગણવામાં આવે છે બરાબરને અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરેસ્ટ પેડ ઓન ધ લોન્સ ઓકે અહીંયા આપણે એક ઇન્ટરેસ્ટ ગણ્યું કે જે આપણને આવવાનું છે આપણે કોઈને પાસ્ટમાં લોન આપેલી હતી એ આપણને પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ આપવાનું છે બરાબર ને તો ઇન્ટરેસ્ટના પૈસા કઈ જગ્યાએ ગણ્યા રિવન્યુ રિસિપની અંદર અને જે પ્રિન્સિપલ આપવાનું છે પાછું એટલે કઈ જગ્યાએ ગણીશું આપણે કેપિટલ રિસિપ્ટની અંદર અહીંયા લોન બરાબર બરાબરને રાઈટ એ આપણે જોઈએ અને એવી જ રીતે ઊંધું કે ફોર એક્ઝામ્પલ આપણે ભૂતકાળમાં કોઈની જોડથી લોન લીધેલી હોય ફોર એક્ઝામ્પલ ભારતે વર્લ્ડ બેંક પાસેથી સો કરોડની લોન લીધેલી છે તો ભારતે એને સો કરોડ રૂપિયા પાછા આપવા પડશે આ ઉપરાંત દસ કરોડની લોન ઇન્ટરેસ્ટ પણ પાછું આપવું પડશે તો પ્રિન્સિપલ જે પાછું આપવાનું થશે એ કેપિટલ એક્સપેન્ડિચરમાં ગણીશું રાઇટ અને દસ કરોડ રૂપિયાનું જે ઇન્ટરેસ્ટ પાછું આપવાનું થશે બરાબરને પાછલી લોનનું એ આપણે રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર ગણીશું બરાબર ને રાઈટ તો ઇન્ટરેસ્ટ પેડ ઓન ધ લોન્સ બરાબરને જે પાછલી જે લોન લીધેલી છે એનું જે ઇન્ટરેસ્ટ પાછું આપવાનું થશે એ રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર ગણવામાં આવે છે ઓકે ફ્રેન્ડ્સ આટલી વસ્તુ ખબર પડી ઓકે ઓકે આપણો નેક્સ્ટ ટોપિક છે કેપિટલ પાર્ટ બરાબર ને તો કેપિટલ પાર્ટની અંદર સરકારની કઈ આવક છે મૂડી આવક કઈ છે સરકારની બરાબર ને તો કેપિટલ પાર્ટની અંદર સરકારની બે રીતે આવક આવે છે એક તો ડેપ્ટ અને નોન ડેપ્ટી માધ્યમથી ને દેવું અને બિન દેવું જેવી રીતના દેવોની રિસિપ્ટ ક્યાંથી આવતી હતી ટેક્સ અને નોન ટેક્સથી એવી રીતના આ મૂડી આવક સરકારની ક્યાંથી આવે છે ઋણથી આવે છે અને બિનદેવુંથી આવે છે ડેપ્ટ અને નોન બરાબર ને તો ડેપ્ટ ડેપથી સરકારની આવક આવે છે મતલબ સરકાર કોઈ જગ્યાથી લોન લઈને પૈસા જનરેટ કરે છે બરાબરને લોન લે છે સરકાર ક્યાંથી લોન લે તો કે ઇન્ટરનલ ડોમેસ્ટિકલી અથવા એક્સટર્નલી બરાબરને તો સરકાર ડોમેસ્ટિકલી લોન ક્યાંથી લે તો કે આરબીઆઈ પાસેથી લોન લે અથવા સારી સરકારની પૈસાની જરૂર હોય તો સરકાર શું લોન્ચ કરાવે ગવર્મેન્ટ સિક્યુરિટી ફોર એક્ઝામ્પલ સો કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી લોન્ચ કરે સરકાર લોકો અહીંયા ઇન્વેસ્ટ કરે સરકાર પાસે સો કરોડ રૂપિયા આવી ગયા પણ ગમે ત્યારે તો લોકોને પૈસા પાછા આપવાના થશે ને રાઈટ તો લોનના સ્વરૂપે સરકાર પૈસા જનરેટ કરે છે પણ એ પૈસા સરકાર પર ઋણ ક્રિએટ કરે એ ગમે ત્યારે એ લોકોને પાછા આપવાના થશે તો ડેપ કેટેગરીમાં ઇન્ટર મતલબ ડોમેસ્ટિકલી જે લોન લેવામાં આવે તે અને એક્સટર્નલી જે વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ પાસેથી જો જે લોન લેવામાં આવે તે બંનેની ગણતરી કરવામાં આવે એને સરકારની ઇન્કમ જ ગણવામાં આવે પરંતુ એ ઇન્કમ એ એ લોકોને પાછી આપવાની થશે ને આ ઉપરાંત નોન ડેપ કેટેગરીમાં કઈ વસ્તુ ગણવામાં આવે કે સરકારની એવી ઇન્કમ કે એ કોઈ જગ્યાથી ઋણ લઈને નથી જનરેટ થઈ બરાબર ને એમાં એક છે ડીસ ઇન્વેસ્ટમેન્ટ ડીસ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ એક કંપનીમાં સરકારનો હિસ્સો એંસી ટકા હતો હવે એક કંપનીમાં સરકારનો હિસ્સો ઓછો કરીને સાહીઠ ટકા કરી દીધો મતલબ સરકારે શું કર્યું વીસ ટકાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એને આ વીસ ટકાના પૈસા મળી ગયા બરાબર ને તો આ સરકારની એવી ઇન્કમ છે એને કોઈ ઋણથી નથી ક્રિએટ કરી બરાબર ને હવે જો આ એંસી ટકા જેમાં સરકારનો સ્ટેક હતો હવે એ સ્ટેક ઘટીને ચાલીસ ટકા થઈ જાય બરાબરને પચાસ ટકા કરતાં ઓછો થઈ ગયો તો એને શું કહેવાય પ્રાઇવેટાઈઝેશન કર્યું કહેવાય બરાબરને તો આ ડિસ ઇન્વેસ્ટમેન્ટના મારફતે પણ સરકાર ઇન્કમ જનરેટ કરે કોઈ જોડેથી લોન લીધા વગર બરાબરને તો એને નોન ડેપ કેટેગરીમાં ગણવામાં આવે આ ઉપરાંત લોન રિકવર્ડ કે મેં તમને કીધું કે ફોર એક્ઝામ્પલ આપણે શ્રીલંકાને સો કરોડ રૂપિયા આપેલા હતા તો શ્રીલંકા ગમે ત્યારે પાછું આપવાનું છે તો શ્રીલંકાએ દસ કરોડ રૂપિયા જે ઇન્ટરેસ્ટ પાછું આપેલું હતું એ આપણે રેવન્યુ ઇન્કમની અંદર ગણ્યું અને જે કેપિટલ પાછું આપવાનું છે પ્રિન્સિપલ એને આપણે ક્યાં ગણીશું નોન ડેપ કેટેગરી કેપિટલ રિસેટની અંદર બરાબર ને ઓકે તો આઈ થિંક તમને કેપિટલ રિસેપ ખબર પડી હશે ને ઓકે આ ઉપરાંત કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરીએ હવે કેપિટલ એક્સપેન્ડિચર જેવી રીતના રેવન્યુ એક્સપેન્ડિચર કેવો ખર્ચો હતો એવો ખર્ચો સરકારનો કે જે તેને ભવિષ્યમાં એસેટ ક્રિએટ નથી કરી આપવાનો એવા ખર્ચાને રેવન્યુ એક્સપેન્ડિચર ગણતા હતા પરંતુ સરકારનો એવો ખર્ચો કે જે તેને ભવિષ્યમાં એસેટ ક્રિએટ કરીને આપશે તો સરકારના તેવા ખર્ચાને કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે છે બરાબર ને તો સરકાર એ કોઈ જગ્યાથી લોન લે ફોર એક્ઝામ્પલ વર્લ્ડ બેંક પાસેથી કોઈ ડેવલપ કન્ટ્રી પાસેથી તો એ લોન એને લીધી તો એ લોન એ પૈસા પાછા આપવાના થશે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ તો ઇન્ટરેસ્ટ જે પાછું આપવાનું થાય તે આપણે ક્યાં ગણતા હતા રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર પણ જે આ પ્રિન્સિપલ પાછું આપવાનું થશે તેને આપણે કેપિટલ એક્સપેન્ડિચરમાં ગણીએશું બરાબર ને આ ઉપરાંત સરકાર કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તે કેપિટલ એક્સપેન્ડિચર ગણાશે આ ઉપરાંત સરકાર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ મિનિસ્ટ્રીઝને પૈસા ડિવાઈડ કરે છે બરાબર ને હમણાં આપણે આગળ જોઈશું તો સરકારના તેવા ખર્ચાને પણ કેપિટલ એક્સપેન્ડિચર કહેવામાં આવે રાઈટ તો એવો ખર્ચો કે જે તેને ભવિષ્યમાં એસેટ જનરેટ કરીને આપવાનું છે તેવા ખર્ચાને કેપિટલ એક્સપેન્ડિચર ગણવામાં આવશે ઓકે ફ્રેન્ડ્સ તો આઈ થિંક તમને આ ડાયાગ્રામમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ઓકે ચલો હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ એના પછી આપણે અલગ અલગ ટાઈપની ડેફિસિટ જોઈ લઈએ ખાદ્ય જોઈ લઈએ બરાબર ને જેનો પણ બજેટના ડોક્યુમેન્ટ્સની અંદર ઘણી બધી વાર યુઝ કરવામાં આવશે એટલા માટે સૌથી પહેલાં રેવન્યુ ડેફિસિટ રેવન્યુ ડેફિસિટ રાજસ્વ ખાદ્ય રેવન્યુ ડેફિસિટ કોને કહેવાય ફ્રેન્ડ્સ રેવન્યુ ડેફિસિટ મતલબ સરકારે જે રેવન્યુ રિસિપ કરી જે ઇન્કમ જનરેટ કરી અને સરકારે જે રેવન્યુ એક્સપેન્ડિચર કરવાનો છે બરાબરને આ બંને વચ્ચેના તફાવતને રેવન્યુ ડેફિસિટ કહેવાય ડેફિસિટ કેમ કારણ કે આપણી રેવન્યુ રિસિપ એ આપણા રેવન્યુ ખર્ચા કરતાં ઘણી ઓછી આવે છે આપણી ઇન્કમ આપણા ખર્ચા કરતાં ઘણી ઓછી છે એટલા માટે તેને કહેવાય ડેફિસિટ રાઈટ તો રેવન્યુ એક્સપેન્ડિચરમાંથી જો તમે રેવન્યુ રિસિપ્ટ માઇનસ કરો તો તમને શું મળે રેવન્યુ ડેફિસિટ મળે બરાબર ને રાઈટ ટેક તો રેવન્યુ ડેફિસિટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ એક્સપેન્ડિચર માઇનસ રેવન્યુ રિસિપ્ટ બરાબર આટલી વસ્તુ ખબર પડી ઓકે હવે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કોને કહેવાય ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કોને કહેવાય તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટમાં શું કરવામાં આવે છે કે રેવન્યુ ડેફિસિટમાંથી ગ્રાન્ટને માઇનસ કરી દેવામાં આવે છે ગ્રાન્ટને હવે જો સરકાર શું કહે છે કે આપણી રેવન્યુ ડેફિસિટ કેમ છે તો કે આપણી રેવન્યુ રિસિટ ઓછી છે કોના કરતાં રેવન્યુ એક્સપેન્ડિચર કરતાં તો રેવન્યુ એક્સપેન્ડિચર આટલો વધારે કેમ છે કારણ કે એમાંથી મોટા ભાગનો ઇસો છે ને આપણે ગ્રાન્ટ કે સરકારે ગ્રાન્ટ આપેલી છે કાં તો રાજ્ય સરકારને આપેલી છે અથવા કોઈ લીસ્ટ ડેવલપ કન્ટ્રીને આપેલી છે મદદ સ્વરૂપે બરાબર ને તો હવે આ ગ્રાન્ટ સરકાર એવું કહે છે કે આ ગ્રાન્ટ એ કોઈને કોઈ રીતે તો એસેટ જનરેટ કરવા માટે મદદ કરે જ છે રાઈટ તો આપણે આ ગ્રાન્ટને જે રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગણીએ છીએ ને એવું ગણીએ છીએ કે આ સરકારનો એવો ખર્ચો છે કે જે તેને કોઈ ઇન્કમ જનરેટ નથી કરી આપતી પણ એ ખોટી વસ્તુ છે આ ગ્રાન્ટ્સ કોઈને કોઈ રીતે તો એસેટ ક્રિએટ કરે જ છે તો આપણે એને રેવન્યુ એક્સપેન્ડિચરમાં ના ગણવું જોઈએ આપણે એને ક્યાં ગણવું જોઈએ કેપિટલ એક્સપેન્ડિચરમાં ગણવું જોઈએ સરકાર અહીંયા પોતાનું પરફોર્મન્સ સારું બતાવવા માગે છે એના માટે એક નવી ડેફિનેશન બનાવવામાં આવી છે કે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટમાં શું કરવામાં આવે રેવન્યુ ડેફિસિટમાંથી ગ્રાન્ટના પૈસાને માઇનસ કરી દેવામાં આવે જેથી કરીને આ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે ને થોડો ઓછો થઈ જાય રેવન્યુ ડેફિસિટ થોડો ઓછો થઈ જાય જેથી કરીને બહારથી કોઈ દેશ અથવા કોઈ સંસ્થા જોવે ને તો કહેવાય ભારતમાં આ રેવન્યુ ડેફિસિટ ઘણો ઓછો છે તેવું જ લાગે તેમને બરાબર ને તો સરકાર પોતાનું પરફોર્મન્સ સારું બતાવવા માટે એવું કહે છે કે આપણું રેવન્યુ ડેફિસિટ આટલો વધારે કેમ છે કારણ કે આપણા રેવન્યુ એક્સપેન્ડિચરમાં ભાગના પૈસા આપણા ગ્રાન્ટને પે કરવા માટે વપરાઈ જાય છે બરાબરને રાઈટ તો એ જો ગ્રાન્ટે માઇનસ કરી દઈએ તો આપણો રેવન્યુ ડેફિસિટ ઘણો ઓછો થઈ જાય જેને કહેવાય ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ આટલી વસ્તુ ખબર પડી ઓકે નેક્સ્ટ ડેફિસિટ જોઈએ બજેટ ડેફિસિટ ચલો બજેટ ડેફિસિટ જોતાં પહેલાં આપણે કેપિટલ એક્સપેન્ડિચર જોઈ લઈએ કેપિટલ એક્સપેન્ડિચર તો મેં તમને કીધું કે ભાઈ કોને કહેવાય કે જે આપણે એવો ખર્ચો કે સર કોઈને કોઈ જગ્યાએ એસેટ ક્રિએટ કરવા માટે વપરાય છે બરાબર ને તો હવે કેપિટલ એક્સપેન્ડિચર કોઈપણ દેશનો કેપિટલ એક્સપેન્ડિચર વધારો હોય તો સારું કે ઓછું હોય તો સારું બરાબરને વધારો હોય તો સારું કેમ કારણ કે ભવિષ્યમાં આપણને ઇન્કમ જનરેટ કરીને આપવાનું છે તો જેટલું કેપિટલ એક્સપેન્ડિચર વધારે ને તેટલું સારું પરફોર્મન્સ કહેવાય કે મતલબ સરકાર ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી રહી છે તેવું કહેવાય તો અહીંયા સર ગવર્મેન્ટ પોતાનું પરફોર્મન્સ બતાવ ઇફેક્ટિવ બતાવવા માટે શું કરે છે કેપિટલ એક્સપેન્ડિચરને એવું કહી દીધું કે આપણું ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે તો આપણો કેપિટલ એક્સપેન્ડિચર તો છે એટલું જ પ્લસ જે આપણે અહીંયાથી ગ્રાન્ટ માઇનસ કરી રહી ને ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ વખતે એ ગ્રાન્ટને અહીંયા એડ કરી દીધી કે ભાઈ આપણે આટલો તો ખર્ચો કરીએ જ છે પ્લસ જે ગ્રાન્ટ જે આપણે રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગણતા હતા એ કઈ જગ્યાએ ગણવી જોઈએ કેપિટલ એક્સપેન્ડિચરમાં કારણ કે તે કોઈને કોઈ જગ્યાએ તો એસેટ ક્રિએટ કરે જ છે તો અને કહેવાય ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર ને તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણો નેક્સ્ટ ડેફિસિટ છે બજેટ ડેફિસિટ બજેટ ડેફિસિટ બજેટ ડેફિસિટ કોને કહેવાય બજેટ ખાદ્ય તો રેવન્યુ પાર્ટ અને કેપિટલ પાર્ટમાં જે ડેફિસિટ આવે કેપિટલ પાર્ટમાં જે ડેફિસિટ આવે તેનો સરવાળો રેવન્યુ પાર્ટની વાત કરીએ તો રેવન્યુ રિસિપ માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ કેપિટલ પાર્ટની વાત કરીએ તો કેપિટલ રિસિપ્ટ માઇનસ કેપિટલ એક્સપેન્ડિચર ને હવે જો તમે આપણે જ્યારે નેક્સ્ટ પાર્ટની અંદર બજેટના નેક્સ્ટ પાર્ટની અંદર જ્યારે આપણા એક્ચ્યુઅલ ડેટા સોર્સ સાથે કામ કરીશું ને ત્યારે તમને જોવા મળશે કે આપણા રેવન્યુ રિસિપ હંમેશા આપણા રેવન્યુ એક્સપેન્ડિચર કરતાં ઓછો હોય એટલે આ પાર્ટ છે ને નેગેટિવ આવશે બરાબર અને આપણું કેપિટલ રિસિપ્ટ હંમેશા કેપિટલ એક્સપેન્ડિચર કરતાં વધારે હોય એટલે આ પાર્ટ આવશે પોઝિટિવ આવશે બરાબર ને અને આ બંનેનું નેગેટિવ અને પોઝિટિવ પાર્ટનો તમે સરવાળો કરશો ને તો જીરો થઈ જશે ઝીરો થઈ જશે તો કોઈપણ દેશની બજેટ ડેફિસિટ હંમેશા શું હોય ઝીરો હોય બરાબરને રાઈટ હંમેશા શું હોય ઝીરો રૂપિયા આટલી વસ્તુ ખબર પડી ઓકે હવે આ ઝીરો રૂપિયા કેમ આવી બરાબરને ઓકે એની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ આપણા રિસિપ્ટ રેવન્યુ રિસિપ્ટ સ્વરૂપે ફોર એક્ઝામ્પલ આપણા સો કરોડ રૂપિયા આવવાના છે આપણું રેવન્યુ એક્સપેન્ડિચર ફોર એક્ઝામ્પલ આપણો બસો કરોડ રૂપિયાનો છે બરાબર ને અને કેપિટલ એક્સપેન્ડિચર ફોર એક્ઝામ્પલ આપણો પચાસ કરોડનો છે કેપિટલ એક્સપેન્સ આપણો કેટલો છે પચાસ કરોડનો ને રાઈટ તો અને ફોર એક્ઝામ્પલ નોન ડેપમાંથી આપણી એવી ઇન્કમ કેપિટ એવી મૂડી આવક કે જે આપણે કોઈ જગ્યાથી લોન ઉપર નથી લેવાના ત્યાંથી આપણને ફોર એક્ઝામ્પલ પચાસ કરોડ રૂપિયા આવવાના છે કેટલા આવવાના છે પચાસ કરોડ રૂપિયા આવવાના છે બરાબર ને રાઈટ તો આવે જુઓ આપણો ટોટલ ખર્ચો કેટલો થવાનો છે અઢીસો કરોડ રૂપિયાનો ખર્ચો અઢીસો કરોડ રૂપિયાનો થવાનો છે એની સામે આપણી આવક રેવન્યુ રિસિપ ટોટલ થવાની છે સો કરોડ રૂપિયા અને જે જગ્યાએથી આપણે લોન નથી લેવાના ત્યાંથી કેટલા થવાના છે પચાસ કરોડ રૂપિયા કેટલા થયા એકસો પચાસ કરોડ રૂપિયા આપણી આવક થવાની છે ખર્ચો કેટલો થવાનો છે અઢીસો કરોડ આવક કેટલી થવાની છે એકસો પચાસ કરોડ બરાબર ને તો શું આપણે અઢીસો કરોડનો ખર્ચો નહીં કરીએ આપણે દોઢસો કરોડનો જ ખર્ચો કરીશું એવું ના હોય આપણે ડેવલોપિંગ કન્ટ્રી છે આપણો ખર્ચો વધારે હોય આપણી આવક કરતાં તો આપણે ખર્ચો તો કરવો જ પડે જો આપણા દેશનો વિકાસ કરવો હોય તો બરાબર ને તો બાકીના સો કરોડ ક્યાંથી લઈશું તો બાકીના સો કરોડ આપણે લઈશું લોન મારફતે ડેપ્ટ મારફતે કાં તો ઇન્ટરનલી કાં તો એક્સટર્નલી તો બાકીના સો કરોડને અહીંયા મેનેજ કરવામાં આવે છે અને આ મેનેજ કરે ને સો કરોડ રૂપિયા એના કારણે બજેટ ડેફિસિટ ઝીરો થઈ બાકી તો બજેટ ડેફિસિટ કેટલી હતી સો કરોડ રૂપિયા બરાબર બાકી તો ખાદ્ય કેટલી હતી આપણો આપણી આવક આપણા ખર્ચા કેટલા કરતાં કેટલા કેટલા કરોડ રૂપિયા ઓછી છે સો કરોડ રૂપિયા બરાબર ને તો આ સો કરોડ રૂપિયા ઓછી છે એના કારણે આપણે લોન લીધી સો કરોડ રૂપિયા અને લોન લીધી એના કારણે આપણે બજેટ ડેફિસિટ ઝીરો થયો રાઈટ આ ખબર પડી ઓકે તો બજેટ ડેફિસિટ હંમેશા ઝીરો હોય રાઈટ ઓકે એના પછી નેક્સ્ટ ડેફિસિટ છે ફિઝિકલ ડેફિસિટ ફિઝિકલ ડેફિસિટની વાત કરું તો ફિઝિકલ ડેફિસિટ કોને કહેવાય ફ્રેન્ડ્સ ફિઝિકલ ડેફિસિટ કે આપણા બજેટ ડેફિસિટની અંદર આ બજેટ ડેફિસિટ આપણે ઝીરો લાયા પણ કેમ લાયા તો કે આપણે લોન લીધી એટલા માટે અને લોન કેટલા રૂપિયાની લીધી હતી આપણે સો કરોડ રૂપિયાની લોન લીધી ત્યારે બજેટ ડેફિસિટ ઝીરો આવ્યો તો બજેટ ડેફિસિટની અંદર જેટલી લોન આપણે ઉમેરીને આ જેટલી લોન ઉમેરવી પડી એ કેમ ઉમેરવી પડી કારણ કે આપણી ફિઝિકલ ડેફિસિટ છે એના કારણે આપણી રાજકોષ ખાદ્ય છે એના કારણે આપણે લોન લેવી પડી તો જેટલી લોન આપણે લીધેલી છે ને એ આપણે શું કહેવાય ફિઝિકલ ડેફિસિટ કહેવાય ખબર પડી ફ્રેન્ડ્સ ને તો જેટલી લોન લીધેલી છે આપણે એને કહેવાય આપણી ફિઝિકલ ડેફિસિટ રાજકોષીય ખાતે બરાબરને રાઈટ ઓકે અને એના પરથી છેલ્લી ડેફિ ડેફિસિટ છે પ્રાઇમરી ડેફિસિટ પ્રાઇમરી ડેફિસિટ તો પ્રાઇમરી ડેફિસિટમાં શું આવે પ્રાઇમરી ડેફિસિટમાં અગેન પરફોર્મન્સ બેટર બતાવવાની વાત છે કે જો આપણે ફિઝિકલ ડેફિસિટમાંથી આપણે જે પાછળ લોન લીધેલી છે એનું જે આપણે ઇન્ટરેસ્ટ પે કર્યું છે ઇન્ટરેસ્ટ પે કરવામાં જે આપણો ખર્ચો થઈ જાય છે જો આપણે એ માઇનસ કરી દઈએ તો આપણે શું આવશે આ પ્રાઇમરી ડેફિસિટ સરકાર શું કહે છે કે આપણી ફિઝિકલ ડેફિસિટ આટલી વધારે કેમ આવે છે આપણે આટલી બધી લોન કેમ લેવી પડે છે કારણ કે આપણો એક ખર્ચો એવો છે આ કયો ખર્ચો ઇન્ટરેસ્ટ પેડ ઓન ધ લોન કે જે પાછલી ગવર્મેન્ટે જે લોન લીધેલી છે એનું ઇન્ટરેસ્ટ પે કરવામાં જ ઘણો બધો ખર્ચો થઈ જાય છે અને આ ખર્ચાના કારણે ફિઝિકલ ડેફિસિટ વધી જાય છે જો આપણે એને માઇનસ કરી દઈએ તો આપણી ફિઝિકલ ડેફિસિટ ઘણી ઓછી થઈ જાય અને આ ફિસ્કલ ડેફિસિટ કે જેમાંથી ઇન્ટરેસ્ટ જે આપણે પાછલી લોન ઉપર પે કરી દે છે અને માઇનસ કરી દેવામાં આવે તેને શું કહેવાય પ્રાઇમરી ડેફિસિટ બરાબર ને તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ ઓકે ઓકે તો આખા ડાયગ્રામની અંદર સારી રીતે સમજણ પડી હશે રિમરી ડેફિસિટ કોને કહેવાય ફિસ્કલ ડેફિસિટ કોને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ કોને કહેવાય બરાબર ને રાઈટ ઓકે હજી બજેટના ડોક્યુમેન્ટને સમજવા માટે આપણે એક મુદ્દો બીજો ડિસ્કસ કરવાનો બાકી છે જીડીપી જીડીપીને આપણે શું કહીએ છીએ ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ને ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર હવે આ જીડીપીની વાત કરું તો જીડીપીની આમ તો ડેફિનેશન શું છે કે ઇટ ઇઝ અ માર્કેટ વેલ્યુ ઓલ પ્રોડક્ટ્સ પ્રોડક્ટ્સની અંદર ગુડ્સ પણ આવી જાય અને સર્વિસ પણ આવી જાય વિચ ઇઝ પ્રોડ્યુસ વિથ ઇન ઇન્ડિયા વિચ ઇઝ પ્રોડ્યુસ વિથ ઇન ઇન્ડિયા એને કહેવાય જીડીપી બરાબર ઇટ ઇઝ અ માર્કેટ વેલ્યુ ઓફ ધ ઓલ પ્રોડક્ટ્સ વિચ ઇઝ પ્રોડ્યુસ વિથ ઇન ઇન્ડિયા ઇન્ડિયાની અંદર જેટલી પણ વસ્તુઓ બનેલી છે એની માર્કેટ વેલ્યુ ને કહેવાય જીડીપી બરાબર ઓકે હવે આ જીડીપીની વાત કરું તો જીડીપી આપણા દેશમાં ત્રણ મેથડથી કેક્યુરેટ કરવામાં આવે છે અને જીડીપીને કેક્યુરેટ કોણ કરે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એને શો કરે છે બરાબરને ત્રણ મેથડથી એક્સપેન્ડિચર મેથડથી પ્રોડક્શન મેથડથી અને ઇન્કમ મેથડથી બરાબરના રાઈટ આ એક્સપેન્ડિચર મેથડ દરમિયાન જીડીપીના કેલ્ક્યુલેશનમાં એક એક્ઝામ્સન કરવામાં આવે છે કે ભાઈ દેશમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ દરેક વસ્તુનું વેચાણ થાય છે અને એ દરેક વસ્તુ કોઈને કોઈ ખરીદે છે જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે દેશની અંદર એ દરેક વસ્તુને કોઈને કોઈ ખરીદે છે તો જો આપણે દરેક વ્યક્તિના દરેક સંસ્થાના ખર્ચાનો સરવાળો કરી દઈએ તો દેશમાં કેટલી વસ્તુ પ્રોડ્યુસ થઈ કેટલા મૂલ્યની વસ્તુ પ્રોડ્યુસ થઈ તેનો આઈડિયા આપણને આવી જાય તો એક્સપેન્ડિચર મેથડમાં જીડીપીનું વેક્યુલેશન આવી રીતના કરવા આવે છે એક એઝમસન કરીને કે જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થયું દેશમાં એ કોઈને કોઈ વ્યક્તિ એની પાછળ ખર્ચો કરે છે તો દરેક વ્યક્તિના ખર્ચાનો સરવાળો કરી દો તો તમને જીડીપી મળી જાય બરાબર ને ઓકે તો આ એક્સપેન્ડિચર મેથડથી તમે ડાયરેક્ટલી જીડીપી મળે ડાયરેક્ટલી શું મળે જીડીપી મળે બરાબર પણ પ્રોડક્શન અને ઇન્કમવાળી મેથડ આ પ્રોડક્શન મેથડમાં શું કહેવામાં આવે છે કે જેટલી પણ વસ્તુ દેશમાં બને છે ને એનું વેચાણ થઈ જાય છે એનું વેચાણ થઈ જાય છે અને ઇન્કમવાળી મેથડમાં શું એઝમ્સન કરવામાં આવે છે કે જેટલી પણ વસ્તુ દેશમાં બને છે એના કારણે કોઈને કોઈ વ્યક્તિને તો ઇન્કમ જનરેટ થતી જ હશે એવું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે બરાબર ને તો આ પ્રોડક્શન મેથડમાં જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થયું એ દરેક વસ્તુની વેચાણ કિંમતનો જો આપણે સરવાળો કરીએ ને તો આપણને જીડીપી નહીં મળે અહીંયા આપણને જીવીએ મળશે ઇન્કમ મેથડમાં જેટલા પણ લોકોની ઇન્કમ જનરેટ થઈ એમનો આપણે સરવાળો કરીએ ને તો આપણને જીડીપી નહીં મળે અહીંયા આપણને શું મળશે જીવીએ મળશે જીવીએનું ફૂલ ફોર્મ શું છે ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોસ વેલ્યુ એડેડ જીવીએનું ફૂલ ફોર્મ આ છે બરાબર ને રાઈટ ઓકે હવે ક્રોસ વેલ્યુ એડેડ શું છે એ જોઈ લઈએ એના પછી જીવીએ પરથી જીડીપી કેવી રીતના ફાઇન કરવાનો તે જોઈ લઈએ બરાબર ને ઓકે ચલો એક એક્ઝામ્પલ લઈએ એક એક્ઝામ્પલ છે કે ફોર એક્ઝામ્પલ એક લોખંડ આયન આયનમાંથી આપણે ફોર એક્ઝામ્પલ સ્ટીલ બનાવ્યું સ્ટીલમાંથી આપણે ફોર એક્ઝામ્પલ એન્જિન બનાવ્યું અને એન્જિનમાંથી ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ટ્રેક્ટર બનાવ્યું હવે આયન ફોર એક્ઝામ્પલ મને મફત મળી આવ્યું કારણ કે મેં એના એની કોઈ પ્રોડક્શન નથી કર્યું મેં જસ્ટ એનું ખોદકામ કરીને મને આયન મળી આવ્યું ઝીરો રૂપિયામાં હવે એનામાં મેં પ્રોસેસ કરી અને સ્ટીલ બનાવ્યું એ સ્ટીલ મેં એક લાખ રૂપિયાનું સ્ટીલ વેચી કાઢ્યું મતલબ સ્ટીલનું વેચાણ કેટલું થયું એક લાખ રૂપિયા જેટલું હવે એ સ્ટીલનું અંદર પ્રોસેસ કરીને એન્જિન બનાવવામાં આવ્યું અને એન્જિનનું વેચાણ થયું પાંચ લાખ રૂપિયામાં અને એ એન્જિનનો ઉપયોગ કરીને ટ્રેક્ટર બનાવવામાં આવ્યું અને એ ટ્રેક્ટરનું વેચાણ થયું દસ લાખ રૂપિયામાં બરાબર ને તો એવું કહી શકું કે આયનમાંથી સ્ટીલ બન્યું ને એના કારણે વેલ્યુ એડિશન થયું એક લાખ રૂપિયાનું સ્ટીલમાંથી એન્જિન બન્યું એમાંથી એના કારણે કેટલું વેલ્યુ એડિશન થયું ચાર લાખ રૂપિયાનું અને એન્જિનમાંથી ટ્રેક્ટર બન્યું એના કારણે કેટલું વેલ્યુ એડિશન થયું પાંચ લાખ રૂપિયાનું ટોટલ વેલ્યુ એડિશન કેટલું થયું દસ લાખ રૂપિયાનું તો અને કહેવાય ગ્રોસ વેલ્યુ એડેડ તમે ઇન્ટરમીડિયેટ ગ્રુ ગુડમાંથી ફાઇનલ ગુડ બનાવો છો ત્યારે ટોટલ વેલ્યુ એડિશન કેટલું થાય છે એને કહેવાય ગ્રોસ વેલ્યુ એડેડ દસ લાખ રૂપિયાનું વેલ્યુ એડિશન થયું બરાબર ને અને તમને ખબર જ છે કે જીડીપી તો ફાઇનલ પ્રોડક્ટ ઉપર જ ગણવામાં આવે છે બરાબર મતલબ ટ્રેક્ટર ઉપર જ ગણવામાં આવશે પણ આ ગ્રોસ વેલ્યુ એડેડ કેવી રીતના થયું ખબર પડી કે ઇન્ટરમીડિયેટ ગુડ્સમાંથી તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યું તો દરેક સ્ટેજ ઉપર કંઈક ને કંઈક વેલ્યુ એડિશન થાય છે ટોટલ વેલ્યુ એડિશન કેટલું થયું દસ લાખ રૂપિયાનું ઓકે આ થયું ક્રોસ વેલ્યુ એડિશન ઓકે હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ ફોર એક્ઝામ્પલ ગેસનો સિલિન્ડર ગેસના સિલિન્ડરનું છસો રૂપિયા એવું માની લઉં કે એનું ક્રોસ વેલ્યુ એડિશન છે પર સિલિન્ડર ક્રોસ વેલ્યુ એડિશન કોને કહેવાય કે જે ઇન્ટરમીડિયેટ ગુડ્સમાંથી આ ફાઇનલ પ્રોડક્ટ સિલિન્ડર બનાવવામાં આવ્યો તો એનું વેચાણ કિંમત કેટલી છે છસો રૂપિયા પણ હવે આ એની ઉપર સો રૂપિયા જીએસટી લાગશે અને સરકાર એના પર સબસિડી પણ આપે છે એલપીજી સિલિન્ડર પર બસો રૂપિયાની બહલ સ્કીમમાં બરાબર ને તો કસ્ટમરને કેટલા રૂપિયા ચૂકવવા પડશે છસો પ્લસ સાતસો માઇનસ બસો પાંચસો રૂપિયા તો આ સિલિન્ડરની માર્કેટ વેલ્યુ થઈ માર્કેટ વેલ્યુ થઈ અને આ પાંચસો રૂપિયાને કહેવાશે જીડીપી કારણ કે જીડીપી ઇઝ ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ ઓલ ફાઇનલ પ્રોડક્ટ સિલિન્ડર એ ફાઇનલ પ્રોડક્ટ છે એની માર્કેટ વેલ્યુ કેટલી થઈ પાંચસો રૂપિયા સિલિન્ડર ઇન્ડિયામાં બન્યું છે એટલે પાંચસો રૂપિયા એ શું થશે જીડીપી મતલબ હું કહી શકું કે મારે જીવીએ પરથી જીડીપી ફાઇન કરવું હોય તો ટેક્સની વેલ્યુ એડ કરવી પડે અને સબસિડીની વેલ્યુ માઇનસ કરવી પડે તો મને શું મળે જીડીપી મળે રાઈટ તો જીવીએમાંથી જીડીપી ફાઇન્ડ કરવા માટે ટેક્સ એડ કરો સબસિડી માઇનસ કરો તો તમને શું મળે જીડીપી અને આ જીડીપી તમને કયા પ્રાઇસ ઉપર મળશે માર્કેટ પ્રાઇસ ઉપર મળશે બરાબર ને રાઈટ આ તમને કયા પ્રાઇસ પર મળ્યો માર્કેટ પ્રાઇસ ઉપર સિમ્પલ આટલે સુધી ખબર પડી ઓકે તો જીવીએ શું છે જીડીપી શું છે માર્કેટ પ્રાઇસ શું છે ઓકે ચાલો હવે જો આપણે એક એક્ઝામ્પલ લઈએ બીજું એક બે હજાર અગિયારનો અને એક બે હજાર બાવીસનો બે હજાર અગિયારમાં ફોર એક્ઝામ્પલ ડુંગળીની વાત કરીએ ડુંગળી એની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ પર કેજીની ડુંગળીની પ્રાઇસ બે હજાર અગિયારમાં ચાલીસ રૂપિયા હતી અને બે હજાર બાવીસમાં એકસો ચાલીસ રૂપિયા હતી ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન ડુંગળીનું થયું બે હજાર અગિયારમાં બે કિલો અને બે હજાર બાવીસમાં એક કિલો થયું તો ડુંગળીને કારણે જીડીપીમાં કેટલું કોન્ટ્રીબ્યુશન થશે તો બે હજાર અગિયારમાં એંસી રૂપિયા અને બે હજાર બાવીસમાં એકસો ચાલીસ રૂપિયા હવે બે હજાર બાવીસમાં ડુંગળીનું પ્રોડક્શન ઓછું થવા છતાં ડુંગળી પર ડુંગળીનું જીડીપીમાં કન્ટ્રીબ્યુશન ઘણું વધારે થયું કેમ કારણ કે ઇન્ફ્લેશનના કારણે પ્રાઇસના વધારાના કારણે બાકી પ્રોડક્શન તો ઘણું ઓછું થયું છે રાઈટ તો આ જો ઇન્ફ્લેશનના કારણે દેશમાં પ્રોડક્શન ઓછું થતાં હોવા છતાં જીડીપી ગ્રોથ વધી ગયો એવું કહી શકાય તો એના કારણે એક્યુરેટ ડેટા ના મળે તો આના કારણે જીડીપીના કેલ્ક્યુલેશન માટે જો તમારે ઇન્ફ્લેશનની અસર નાબૂદ કરો ને તો જ તમને એક્ઝેક્ટ ગ્રોથ દેશે કેટલો કર્યો તે ખબર પડે તો ઇન્ફ્લેશનની અસર નાબૂદ કરવા માટે સરકારે એક બેઝ યર નક્કી કર્યું છે કયું બેઝ યર નક્કી કર્યું છે બે હજાર અગિયાર રાઈટ હવે મારે જીડીપીની વેલ્યુ બેઝ પ્રાઇસ ઉપર માપ્યું હોય ને બેઝ યર ઉપર તો કેટલી થશે તો કે બે હજાર બાવીસમાં ડુંગળીનું પ્રોડક્શન કેટલું થયું એક કિલો થયું પણ ડુંગળીની વેલ્યુ કઈ ગણવાની તો કે બે હજાર અગિયારમાં જે ડુંગળીની પ્રાઇસ હતી ને તે ગણવાની તો ચાલીસ ગુણ્યા એક તો જીડીપી જો બેઝ પ્રાઇસ ઉપર ગણવામાં જવું તો ડુંગળીના કારણે કેટલું કન્ટ્રીબ્યુશન થશે ચાલીસ રૂપિયા જ્યારે બે હજાર અગિયારમાં કેટલું કન્ટ્રીબ્યુશન થતું હતું એંસી રૂપિયા થતું હતું બરાબર ને તો હવે તમને ખબર પડશે કે જો સેમ પ્રાઇસ ઉપર હું ગણવા જાઉં તો મેં પ્રોડક્શન ઘણું ઓછું કર્યું છે એટલે મારે ડુંગળી પર થોડું કામ કરવા જેવું છે રાઈટ તો હંમેશા જીડીપી ગ્રોથ છે ને એ બેઝ પ્રાઇસ ઉપર ગણવામાં આવે અને જીડીપી ગ્રોથ જે કરંટ પ્રાઇસ ઉપર માર્કેટ પ્રાઇસ ઉપર ગણવામાં આવે તેને કહેવાય નોમિનલ જીડીપી નોમિનલ જીડીપી અને જીડીપી ગ્રોથ જે બેઝ પ્રાઇસ ઉપર ગણવામાં આવે તેને કહેવાય રિયલ જીડીપી ને રિયલ જીડીપી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ને તો આઈ થિંક તમને ખબર પડી હશે ઓકે તો આટલું સમજ્યા પછી હવે આપણે ઇન્ડિયાની ફિઝિકલ પોઝિશન વિશે વાત કરીએ બરાબર ને ભારતના ગ્રોથ વિશે વાત કરીએ તો ફાઇનાન્સિયલ બે ત્રેવીસમાં ભારતનો આર્થિક વિકાસ બજેટ દ્વારા કેટલો અંદાજિત કરવામાં આવ્યો છે સાત ટકા સાત ટકા રહેવાનો અંદાજો કરવામાં આવ્યો છે કારણ કે હજી આપણું ચાલુ નાણાકીય વર્ષ એકત્રીસ માર્ચ સુધીમાં પચશે એટલે ત્યાં સુધીમાં ભારત કેટલું ગ્રોથ કરશે એટલે ગયા વર્ષે સરખામણીમાં સાત ટકા ને એવો અંદાજો મારવામાં આવ્યો છે અને ફાઇનાન્સ બે હજાર ચોવીસની અંદર એ છથી છ પોઈન્ટ આઠ ટકા ગ્રોથ કરવામાં આવશે એવો અંદાજો મારવામાં આવેલો છે બરાબર અહીંયા કયા ગ્રોથની વાત કરે છે તો રિયલ જીડીપી ગ્રોથની વાત કરે છે રિયલ જીડીપી ગ્રોથ ને બેઝ ઇયરથી બરાબર ઓકે આ ઉપરાંત નોમિનલ જીડીપીમાં મતલબ નોમિનલ જીડીપી મતલબ મેં આપણે કીધું કે રિયલ જીડીપીની અંદર શું એડ કરવામાં આવે ઇન્ફ્લેશન જો તમે રિયલ જીડીપીની જો તમે માર્કેટ પ્રાઇસની અંદરથી ઇન્ફ્લેશન માઇનસ કર દો બરાબર ને તો તમને રિયલ જીડીપી મળે અને તમે જો રિયલ જીડીપીની અંદર ઇન્ફ્લેશન હું એડ કરું તો તમને શું મળે નોમિનલ જીડીપી બરાબર ને તો નોમિનલ જીડીપી કેટલો વધવાનો છે દસ પોઈન્ટ પાંચ ટકા ફાઇનેન્શિયલ બે હજાર ચોવીસની અંદર બરાબરને આવો એક અંદાજો મારવામાં આવેલો છે બરાબર ને બધા જ અંદાજ જ મારવામાં આવશે કારણ કે આ આગલા ફાઇનાન્સલિયરની વાત છે બરાબર ને ઓકે આ ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ફિસ્કલ ડેફિસિટ કેટલી રહેશે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર પાંચ પોઈન્ટ નવ ટકા રહેવાનો અંદાજ છે મતલબ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ભારતની ફિસ્કલ ડેફિસિટ કેટલી રહેશે પાંચ પોઈન્ટ નવ ટકા મતલબ ભારતને કેટલું કેટલી લોન લેવી પડશે જીડીપીના પાંચ પોઈન્ટ નવ ટકા જેટલી લોન લેવી પડશે ભારતની એટલી ઇન્કમ ઓછી જનરેટ થશે બરાબર એના ખર્ચા કરતાં રાઈટ આ ઉપરાંત બે હજાર ત્રેવીસ ચોવીસમાં રેવન્યુ ડેફિસિટ કેટલી રહેવાનો અંદાજો છે બે પોઈન્ટ નવ ટકા બરાબર રેવન્યુ ડેફિસિટ મતલબ જે આપણી રેવન્યુ રિસિવ છે ને આપણા રેવન્યૂ ખર્ચા કરતા ઓછી આવે છે કેટલી ઓછી આવશે ટુ પોઈન્ટ નાઇન પર્સન્ટ ઓફ જીડીપી બરાબર હવે તમને ખબર પડી હશે ઓકે આ ઉપરાંત બજેટની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસમાં એવું કહેવામાં આવે છે કે કુલ આવક જે કર આવક છે ટોટલ ગ્રોસ ટેક્સ ગ્રોસ ટેક્સ છે ને એ કેટલો વધશે દસ પોઈન્ટ ચાર ટકા વધવાનો છે ગયા વર્ષે સરખામણીમાં બરાબરને અને ગ્રોસ ટેક્સની અંદર જો ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો ડાયરેક્ટ ટેક્સ કેટલો વધશે દસ પોઈન્ટ પાંચ ટકા અને ઇનડાયરેક્ટ ટેક્સ કેટલો વધશે દસ પોઈન્ટ ચાર ટકા બરાબરને આટલું કલેક્શન વધવાનું છે બરાબરને રાઈટ આ ગ્રોસ ટેક્સની વાત થાય પણ નોન નેટ ટેક્સની વાત કરું તો નેટ ટેક્સની અંદર શું કરવામાં આવે કે ગ્રોસ ટેક્સમાંથી જે રાજ્ય સરકારને જે પૈસા આપવાના છે તે માઇનસ કરી દેવામાં આવે બરાબરને તો કેમ કારણ કે ટેક્સના સ્વરૂપે જેટલા પણ પૈસા આવે ને એ સરકારને ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે રાજ્ય સરકારની અંદર કોના કહેવાથી ફાઇનાન્સ કમિશનના કહેવાથી બરાબરને તો ગ્રોસ ટેક્સની અંદર જેટલા પણ પૈસા આવ્યા ટેક્સ કલેક્શનમાં એમાંથી જે સ્ટેટ ગવર્મેન્ટને જે પાછા આપી દેવાના છે એના સિવાય સરકાર પાસે જેટલો પૈસા રહેશે એને શું કહેવાય નેટ ટેક્સ બરાબર ને તો નેટ ટેક્સ કેટલો રહેવાનો અંદાજ છે ત્રેવીસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ રૂપિયાનો અંદાજ છે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ને તો આઈ થિંક તમને ખબર પડી હશે જ્યારે આ તો વાત થઈ આપણી ટેક્સની પણ નોન ટેક્સ તરીકે કેટલા પૈસા આવવાના છે ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા આવવાના છે ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા બરાબર ને રાઈટ અને ટોટલ એ રેવન્યુ રિસીપમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકા જેટલું યોગદાન આપશે બરાબરને જો તમને ડાયક્રમમાં વ્યવસ્થિત સમજાવી દો આપણે આ પાટ ઉપર છે કે રિસિપ ક્યાંથી ઇન્કમ આવવાની છે તો ઇન્કમ આવવાની છે ટોટલ ક્રોસ ટેક્સ કલેક્શન કેટલું થવાનું છે દસ પોઈન્ટ ચાર ટકા વધવાનું છે ગયા વર્ષ કરતાં દસ પોઈન્ટ ચાર ટકા એમાં ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન દસ પોઈન્ટ પાંચ ટકા વધવાનું છે અને ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન દસ પોઈન્ટ ચાર ટકા વધવાનું છે રાઈટ આ ઉપરાંત જો નેટ ટેક્સની વાત કરું નેટ ટેક્સ કોને કહેવાય કે ભાઈ જે ટેક્સ સ્વરૂપે પૈસા આપ્યા બરાબર ને ક્રોસ ટેક્સ સ્વરૂપે એમાંથી સ્ટેટ ગવર્મેન્ટના અમુક પૈસા આપી દેવાના છે ફાઇનાન્સ કમિશનના કહેવાથી એટલે સરકાર પાસે બાકીના જે પૈસા વધશે ને કહેવાય નેટ ટેક્સ કલેક્શન અને એ કેટલું થવાનું છે ત્રેવીસ પોઈન્ટ સમથિંગ લાખ કરોડ રૂપિયા ત્રેવીસ લાખ કરોડ રૂપિયા જ્યારે નોન ટેક્સ સ્વરૂપે સરકાર પાસે કેટલા રૂપિયા આવવાના છે ત્રણ લાખ કરોડ રૂપિયા બરાબરને તો અપ્રોક્સિમેટલી છવ્વીસ લાખ કરોડ રૂપિયા એ રેવન્યુ રિસિપથી આવવાના છે બરાબરને ઓકે આટલી વસ્તુ ખબર પડી ઓકે અમે હવે જો નોન ડેપ કેપિટલ રિસિપ્ટની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કેટલા આવવાના છે ચોર્યાસી હજાર કરોડ રૂપિયા આવવાના છે બરાબર ને રાઈટ અને ટોટલ કુલ ખર્ચ કુલ ખર્ચની અંદર રેવન્યુ એક્સપેન્ડિચર પણ આવી ગયો અને કેપિટલ એક્સપેન્ડિચર પણ આવી ગયો ટોટલ કુલ ખર્ચ કેટલો થવાનો છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા થવાનો છે પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા બરાબરને તો એમાંથી રેવન્યુ રિસિપ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટને કેટલા મળવાના છે આપણે જોયા છવ્વીસ લાખ કરોડની આસપાસ મળવાના છે બરાબરને રાઈટ આ ઉપરાંત કેપિટલ રિસિપની અંદર નોન ડેપ્ટ કેટેગરીમાં કેટલા મળવાના છે આપણને ચોર્યાસી હજાર કરોડ રૂપિયા મતલબ આપણે અપ્રોક્સિમેટલી સત્યાવીસ લાખ કરોડ રૂપિયાની આવક જનરેટ કરવાના છે બરાબરને તો બાકીના પૈસા ક્યાંથી આવશે તો બાકીના પૈસા લોનથી આવશે લોનના પૈસા પણ કેપિટલ રિસીપ્ટમાં જ ગણવામાં આવે પણ કઈ જગ્યાએ ડેપ્ટ રિસિપની અંદર ડેપ્ટ રિસિપ્ટની અંદર બરાબર ને તો સત્યા પિસ્તાળીસ પછી સત્યાવીસ બાદ કરી લો કેટલા આવશે લગભગ અઢાર લાખ કરોડ રૂપિયાની આપણે શું લેવાની થશે લોન લેવાની થશે કેટલા લાખ કરોડ રૂપિયાની અઢાર લાખ કરોડ રૂપિયાની બરાબરને રાઈટ ઓકે બરાબર ઓકે હવે જો તમને અહીંયા મેં કીધું કે ટોટલ ખર્ચો આપણે કેટલા કરવાના છે પિસ્તાળીસ પોઈન્ટ ઝીરો ત્રણ લાખ કરોડ રૂપિયા એમાં આપણે મૂડી ખર્ચ કેટલો કરવાના છે દસ લાખ કરોડ રૂપિયા દસ લાખ કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં ત્રણ લાખ કરોડ રૂપિયા વધારે કરવાના છે જેટલું કેપિટલ ખર્ચ કરીએ મૂડી ખર્ચ કરીએ તેટલું વધારે સારું બરાબર ને તો બાકીના પાંત્રીસ લાખ કરોડ રૂપિયા કઈ ખર્ચવાના છે આપણે રિવન્યુ એક્સપેન્ડિચરની અંદર ને બાકીના પાંત્રીસ લાખ કરોડ કઈ જગ્યાએ ખર્ચવાના છે રિવ્યુ એક્સપેન્ડિચરની અંદર કેપિટલ એક્સપેન્ડિચરમાં આપણે કેટલા ખર્ચવાના છે દસ લાખ કરોડ રૂપિયા ને રાઈટ ઓકે જો હવે આ ટાઈક્રમ આપણે વ્યવસ્થિત સમજીએ બરાબર કે ટોટલ ખર્ચો એક એક્સપેન્ડિચર ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર ટોટલ કેટલા કરવાના છે આપણે પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા કરોડ રૂપિયા બરાબર ને એમાંથી ટેક્સ સ્વરૂપે આપણે નેટ ટેક્સ કલેક્શન કેટલું થવાનું છે ટ્વેન્ટી થ્રી લેખ કરોડ રૂપિસ ને અને અહીંયાથી ત્રણ લાખ કરોડ રૂપીસ તો આ કેટલું થવાનું ટોટલ ટ્વેન્ટી સિક્સ લેખ કરોડ ને રેવન્યુ રિસિપની વાત કરીએ તો બરાબર ને ઓકે કેપિટલ રિસિપની અંદર નોન ડેપ કેટેગરીમાંથી આપણને કેટલા મળવાના છે ટોટલ ચોર્યાસી હજાર કરોડ રૂપિયાનો આપણો ટાર્ગેટ છે કેટલો ચોર્યાસી હજાર કરોડ રૂપિયાનો બરાબરને રાઈટ ચોર્યાસી હજાર કરોડ રૂપિયા આપણે નોન ડેપ કેટેગરીમાંથી મળી જશે આ ઉપરાંત આપણે લોન લેવાના છે જો લોન આપણે ઇન્ટરનલી કઈ કઈ જગ્યાથી લઈએ તો આરબીઆઈ પાસેથી લઈએ ગવર્મેન્ટ સિક્યુરિટી લોન્ચ કરીને લઈએ અને આ ઉપરાંત નેશનલ સ્મોલ સેવિંગ ફંડ નેશનલ સ્મોલ સેવિંગ ફંડ તથા ઘણા રાજ્ય સરકારના પણ ફંડ હોય છે સ્ટેટ ફંડ બરાબર ને તો આ બંને ફંડમાંથી પણ પૈસા લેવામાં આવે તો એ પણ જે ડિપોઝિટર્સ છે તેમને પાછા ચૂકવવા જ પડશે એ પણ લોન કેટેગરીમાં જ ગણાય બરાબર ને તો આ નેશનલ સ્મોલ સેવિંગ ફંડમાંથી ચાર લાખ કરોડ રૂપિયાની લોન લેવાના છે આપણે ચાર લાખ કરોડ રૂપિયા અને આ સ્ટેટ ફંડમાંથી અલગ અલગ સ્ટેટ ફંડમાંથી લગભગ વીસ હજાર કરોડ રૂપિયાની લોન લેવાના છે બરાબર ને સોરી બાવીસ હજાર કરોડ રૂપિયાની બરાબરને અને એક્સટર્નલ સોર્સમાંથી એડી બી જેવી સંસ્થાઓ પાસેથી વીસ હજાર કરોડ રૂપિયાની લોન લેવાના છે બરાબરને તો લગભગ અહીંયાથી આપણે ચાર લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાનું લોન લેવાના છે બરાબરને એક્સ્ટર્નલ એક્સટર્નલથી કેટલા લેવાના છે વીસ હજાર કરોડ રૂપિયા અને ઇન્ટરનલથી આપણે ચાર લાખ કરોડ રૂપિયા તો આ નેશનલ સ્મોલ સેવિંગ ફંડ નેશનલ સ્મોલ સેવિંગ ફંડ શું છે કે જ્યાં પોસ્ટ ઓફિસના પૈસા જ્યાં ઇપીએફઓના પૈસા જમા થાય જે લોકો ઇન્વેસ્ટ કરે એ કઈ જગ્યાએ જમા હતા નેશનલ સ્મોલ સેવિંગ ફંડ તો એ સરકાર તેનો યુઝ કરી શકે બરાબરને તો એ ચાર લાખ કરોડ રૂપિયા ત્યાંથી ઉઠાવાના છે બરાબર ને અને બાકીના પૈસાનું પછી શું કરવામાં આવશે કોઈ જગ્યાથી લોન લેવામાં આવશે બરાબર ને રાઈટ અથવા ગવર્મેન્ટ સિક્યુરિટી લોન્ચ કરવામાં આવશે અથવા આરબીઆઈ પાસેથી અરેન્જમેન્ટ કરવામાં આવશે બરાબર ને રાઈટ ઓકે તો આઈ થિંક તમને અંદર ખબર પડી ગઈ હશે ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે બજેટનું જે બેઝિક પાર્ટ છે બરાબર ને કે બજેટનું ડોક્યુમેન્ટ સમજવા માટે તમારે જે જે ટર્મ્સની રિક્વાયરમેન્ટ હતી જે વસ્તુ આપણે ભારતની નાણાકીય સ્થિતિ વિશે આપણે વાત કરી જીડીપી વિશે વાત કરી બરાબર ને ડેફિસિટ્સ વિશે વાત કરી તો આઈ થિંક તમને બજેટની અંદર બેઝિકલી શું હોય તે ખબર પડી ગઈ છે રાઈટ હવે આપણે એકચ્યુઅલ અપડેશન શું આવેલું છે બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં તે આપણે નેક્સ્ટ પાર્ટમાં ચર્ચા કરીશું ઓકે ફ્રેન્ડ્સ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય